સુરતમાં તપાસ સમિતિ દ્વારા હોસ્પિટલ સામે તપાસ થઈ છે. કોરોનામાં ઉઘાડી લૂંટ ચલાવનાર હોસ્પિટલ સામે તપાસ ચાલી રહી છે. તપાસ સમિતિ સમક્ષ હોસ્પિટલોની 18 ફરિયાદો સામે આવી છે. તંત્રએ નિમેલી તપાસ સમિતિની પ્રથમ બેઠક પણ મળી અને બેઠક પૂર્વે જ બે હોસ્પિટલ્સને દર્દીઓના સગાઓને રૂપિયા પરત પણ કર્યા છે. એક કેસમાં 20,000 અને બીજા કેસમાં 7,000 રૂપિયા પરત કરવામાં આવ્યા છે. શૈલેષ ત્રિવેદી સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. શૈલેષ, જ્યારે તપાસ કમિટી નિમવામાં આવી અને હવે તપાસ શરૂ થઈ ત્યારે હોસ્પિટલો દર્દીઓ બે હોસ્પિટલો એવી છે જેમને દર્દીઓને પૈસા પણ પરત કર્યા છે. આ તપાસ કમિટી કઈ રીતે કામ કરી રહી છે હોસ્પિટલ વિરુદ્ધ? કોરોનાની બીજી લહેર વખતે ખાનગી હોસ્પિટલોએ બેફામ ઉઘાડી લૂંટ ચલાવી હોવાની અસંખ્ય ફરિયાદો થઈ હતી. ખાસ કરીને રાજ્ય સરકારે કોરોનાની ટ્રીટમેન્ટ દરમિયાન જે જુદા જુદા દર જાહેર કર્યા હતા આઈસીયુના, વેન્ટિલેટરના કે ટ્રીટમેન્ટના, એ તમામને ઉપરવટ જઈને સુરતની અસંખ્ય ખાનગી હોસ્પિટલોએ ઉઘાડી લૂંટ કરી હતી. અને તેની સામે એક સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના બે સભ્યો અને ત્રણ ડોક્ટરો સહિતની એક તપાસ સમિતિ નિમિત્તે એ તપાસ સમિતિની ગઈકાલે એક પ્રથમ બેઠક મળી હતી. એમાં કુલ 18 ફરિયાદો અત્યાર સુધી આવી છે. આ 18 ફરિયાદો પૈકી બે હોસ્પિટલો એવી છે જેમણે દર્દીના સગાઓ સાથે બારોબાર સમારજામ થઈ કરી લીધું હતું. એક કેસમાં 20,000 રૂપિયા, બીજા કેસમાં 7,000 રૂપિયા દર્દીના સગાને પરત આપવામાં આવ્યા હતા અને દર્દીના સગાઓએ તપાસ સમિતિને કરેલી ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. પરંતુ હજી સુરત શહેરમાં આવા અસંખ્ય કિસ્સાઓ ઘટનાઓ બની છે જેમાં ખાનગી હોસ્પિટલોએ ઉઘાડી લૂંટ કરી હોય. અત્યાર સુધી 18 ફરિયાદો મળી છે. હજુ પણ બીજી ફરિયાદો આવશે તે દિશામાં તપાસ સમિતિ તપાસ કરશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ખાનગી હોસ્પિટલના તબીબો તેમની નીચે રેલો આવતા પહેલા જ પાણી પહેલા પાળ બાંધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જી, ધન્યવાદ જાણકારી માટે શૈલેષ.